સુરતના અમરોલી ખાતે રહેતી મહિલા ફોન ઉપર પ્રેમી સાથે વાત કરતી હોવામાં વહેમમાં પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો મહિલા ઘરથી બહાર નીકળવા જતાં પતિએ સાડીનો પલ્લુ ખેંચી ગળે ટૂંપો આપી હત્યા કરી હતી બાદમાં ભાઈને ફોન કરીને જાણ કરી હતી અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે અમરોલીમાં કૃષ્ણા કોમ્પ્લેક્ષના ચોથા માળ દેવદીપ સોસાયટી વિભાગ બે ખાતે ભાડાના મકાનમાં રહેતો કુલદીપ પ્રસાદ બોધી સાહુ મૂળ ઝારખંડનો વતની છે ત્રણ દિવસ પહેલાં જ દીપકભાઈ હમીરભાઈ સુવાના મકાનમાં રહેવા માટે આવ્યો હતો દરમિયાન કુલદીપ પ્રસાદ નો ભાઈ સુરેશ શાહુ એ દીપકભાઈના ઘરે ગયો હતો અને તેના ભાઈ કુલદીપે તેની પત્નીને ગળું દબાવી મારી નાખી હોવાનું કહ્યું હતું દીપકભાઈ તુરંત તેના રૂમમાં ગયા હતા જે કુલદીપ પ્રસાદની પત્ની રીના દેવીની લાશ જમીન ઉપર પડી હતી આ અંગે સુરેશને પૂછતા તેના ભાઈની પત્ની ઝારખંડ કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરતી હતી અને તેની સાથે પ્રેમ સંબંધ હોવાના વહેવા બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડામાં દેવી દરવાજો ખોલીને ઘરની બહાર ભાગવા ગઈ હતી ત્યારે કુલદીપ પ્રસાદે પાછળથી સાડીનો પલ્લું ખેંચી ગળે ટૂંપો આપી દીધો હતો બાદમાં તેણે ભાઈને ફોન કરીને જાણ કરી હતી અમરોલી પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત